ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે. વેરાવળની હનુમાન કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં સમય કાઢી રહ્યા છે. પાણી ભરાયા હોવાથી હનુમાન કોલોનીના 200 લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વરસાદના પાણીની સાથે સાથે ગટર અને શૌચાલયના પાણી પણ ઘરની અંદર ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોની ઘરવકરી પણ પાણીમાં પલળી ગઈ છે, તો તંત્ર પણ મદદે પહોંચ્યું ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. કલેક્ટર, મંત્રી કે ધારાસભ્ય આ વિસ્તારમાં કોઈ જ ફરક્યું નથી. તમામ લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે. લોકો હાલ સ્થળાંતર કરી અન્ય જગ્યા ઉપર જઈ રહ્યા છે. તંત્ર મદદે ન આવતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. તો વેરાવળની શું સ્થિતિ છે તે જાણી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વેરાવળથી આપણી સાથે લાઈવ જોડાશે. જે કિંજલ, વેરાવળમાં જે રીતે હનુમાન કોલોનીમાં લોકો ફસાયા છે, આવા કેટલા વિસ્તારો છે કે હજી પણ 5-5 દિવસથી લોકો અહીં ફસાયેલા છે, અને શું કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે? જીલન, વાત કરવામાં આવે તો તંત્રની કામગીરી વેરાવળ માટે તો બિલકુલ નિષ્ક્રિય દેખાઈ રહી છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે અમે હવે હનુમાન કોલોની બાદ મફતિયાપરા વિસ્તારમાં છીએ, કે જ્યાં જે સ્કૂલ છે, આદિત્ય બિરલા હાઈ સ્કૂલ છે, કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યું છે. સ્કૂલ દ્વારા કહી શકાય કે સાવચેતીના ભાગરૂપે રજા રાખવામાં આવી છે, પરંતુ જે પાણી છે તે પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે કહી શકાય કે તંત્રની બેદરકારી છે, કેમ કે પાણીનો નિકાલ દર વખતે મોન્સૂન પ્લાનિંગ થતા હોય છે, દર વખતે મોન્સૂન મેનેજમેન્ટ થતું હોય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ થતું હોય છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે અથવા તો જ્યાં પાણી ભરાતા હોય છે ત્યાં પાણી ભરાતા જ હોય છે. રજાઓ છે તો એક વિદ્યાર્થી અહીં આવી ચૂક્યા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે સ્કૂલ કેટલા સમયથી બંધ છે. શું નામ છે આપનું? મારું નામ છે દીપેન ડોડિયા અને હું 9મી ક્લાસમાં ભણું છું અહીંયા જ. દીપેન, કેટલા દિવસથી સ્કૂલ બંધ છે, શું કારણ છે? અને મંગળવારથી સ્કૂલ બંધ છે, ભારે વરસાદને કારણે. સોમવારે વેક્સિનેશન થયું હતું ત્યારે વરસાદ નહોતો, પછીથી સ્કૂલ બંધ જ છે અત્યાર સુધી. આજે પણ રજા છે તેના માટે. કેટલા કેટલા પાણી છે અંદર? કમર સુધીના પાણી છે અમારા ગ્રાઉન્ડમાં, અને અહીંયા ગોઠણ સુધીનો પાણી છે, અહીંયા પૂગી જાય છે. જોઈ શકો, નાના નાના બાળકો છે જેના કમર સુધીનું પાણી છે, ગોઠણ સુધીનું પાણી છે. સૌથી જે મહત્વની વાત છે, વરસાદ પડ્યો, વરસાદ વખતે કદાચ પાણીનો નિકાલ ન થઈ શકે, રોડ રસ્તાની બંને તરફ જે પાણી હતું તે પાણી પહોંચી પાણી વહેતું હતું ત્યારે નિકાલ ન થઈ શકે એ સમજી શકાય છે, પરંતુ વરસાદ થંભી ગયો છે તેમ છતાં પણ જે જવાબદારી નગરપાલિકાની હોય છે, જે જવાબદારી કોર્પોરેશનની હોય છે, જે જવાબદારી કલેક્ટર વિભાગની હોય છે, વોટર બ્લોકિંગને દૂર કરવાનું, મશીનો દ્વારા પાણીને પાઇપિંગથી પંપિંગથી ખેંચી અને બહાર નદી નાળા સુધી પહોંચાડવાનું, કે જેના કારણે પાણીનો જે ભરાવ છે તે ઓછો થાય. કુદરતી રીતે પાણી ઓછું થઈ રહ્યું છે, પરંતુ જે પથરાવ છે, પાણીનો જે બ્લોકિંગ છે તે ઓછું થઈ રહ્યું નથી, જેની સીધી અસર જનજીવન પર પડી રહી છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે હનુમાન ગલી બાદ આ જે એરિયા છે કે જ્યાં સ્કૂલ મંગળવારથી બંધ છે, ગઈકાલ મોડી રાતથી વરસાદ વરસવાનો બંધ થઈ ચૂક્યો છે, એમ છતાં પણ આ એરિયામાં પણ ખૂબ ઊંડા ઊંડા પાણી છે. વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, આવન જાવનમાં તકલીફ પડી રહી છે, રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓમાં તકલીફ પડી રહી છે. તો આ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી, તંત્રની જે કહી શકાય ઉદાસીનતા એ દેખાઈ રહી છે. કે અને સૌથી મોટો સવાલ G24 કલાકનો એ ઊભો કરી રહી છે કે આખરે કેમ સરકારી મશીનરીના લોકો, સરકારી તંત્રના સાથે સંકળાયેલા કર્મચારીઓ અધિકારીઓ કેમ આ જગ્યાઓ સુધી પહોંચી શકતા નથી? જે પ્રકારે G24 કલાકે મુહિમ ઉપર છે, જે પ્રકારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીએ છીએ, તમામ લોકોની એ જ વાત છે કે સરકારી તંત્રના કર્મચારીઓ કે અધિકારીઓ હજુ સુધી મદદે પહોંચ્યા નથી. તો આખરે આ વલણ કેમ? જે બિલકુલ કિંજલ, 9 દિવસ 10 દિવસ અહીંયા સળંગ વરસાદ પડ્યો છે, જે પ્રમાણે પાણી ભરાયેલા છે. હજુ પણ જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે 4 દિવસ હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. જો હજુ વરસાદ પડશે તો લોકોની શું સ્થિતિ થશે? આ એક ખૂબ જ ગંભીર વિષય છે, સમસ્યા જે છે એ ચર્ચાવાની સમસ્યા છે. અત્યારે તમામ લોકો એ વાત કરી અને છેડો ફાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ આખરે જે વરસાદ ખૂબ પડ્યો છે, વરસાદના લીધે તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ અત્યારે સૌએ એક મળીને કામ કરવું જોઈએ. પણ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે જીનલ, કે એ શહેર હોય કે ગામ હોય કે મેટ્રો સિટી હોય કે મેગા સિટી હોય, કોર્પોરેશનથી માંડીને નગરપાલિકાથી માંડીને ગ્રામ પંચાયત દ્વારા મોન્સૂન પ્લાન કરવામાં આવતા હોય
હોય છે. તો આખરે કેમ મોનસૂન પ્લાન કાગળ ને કાગળ પર રહી જતા હોય છે? વરસાદી પ્રાણીમાં મોનસૂન પ્લાન કેમ ધોવાઈ જતા હોય છે? આ જે વિસ્તારો આપ જોઈ શકો છો કે જ્યાં ટુ વ્હીલરને પણ ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે, ફોર વ્હીલરને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે, કોર્પોરેશનથી માંડીને નગરપાલિકાથી માંડી તમામ જગ્યા પર મોનસૂન પ્લાન માટેનું એક બજેટ ફાળવવામાં આવતું હોય છે. તે પ્રમાણેનું અનેક જગ્યાએ ખોદકામ થતું હોય છે અને દર વખતે જોવા મળ્યું છે કે વરસાદના સમયમાં આ ખોદકામ, જે ખોદેલા ખાડાઓ છે તે પૂરા કરવામાં પણ નથી આવતા. તેને યોગ્ય રીતે જે સમારકામ થવું જોઈએ, યોગ્ય સમયે જે કામ પતવું જોઈએ એ પતવા પણ નથી આવતું. ક્યારે પણ અત્યાર સુધી એ મેટ્રો સિટી હોય કે ગામ હોય કે કોર્પોરેશન હોય, ક્યાંય પણ વરસાદનું પાણી પડ્યા બાદ તંત્ર પોતાનો બચાવ કરતો હોય છે કે કુદરતી આફત છે, પરંતુ કુદરતી આફતની પહેલા જ સવાલ ઉભો થાય છે કે આખરે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી હતી ને દર વખતે જ્યાં વરસાદ પડે છે ત્યાં તંત્ર નિષ્ફળ કેમ હોય છે? વેરાવળની જો વાત કરવામાં આવે તો વેરાવળની અંદર સૌથી મોટી ઉદાસીનતા નગરપાલિકાની જોવા મળી રહી છે કે જ્યાં કર્મચારીઓ દ્વારા કે અધિકારીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં એક તપાસ સુદ્ધા પણ કરવામાં નથી આવી રહી, જ્યારે જી 24 કલાકે તમામ લોકોની અવાજ સાંભળે છે, તમામ લોકોનો અવાજ બન્યા છે. જી બિલકુલ, આભાર કિંજલ સમગ્ર જાણકારી આપવા માટે. તો વેરાવળથી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા, કે જે વેરાવળની શું સ્થિતિ છે, વરસાદ હમણાં બંધ પડ્યો છે છતાં પણ જે પાણી ભરાઈ ગયા છે અને લોકોની શું સ્થિતિ છે તે જણાવી રહ્યા હતા.